આખી દુનિયા જ્યારે ગ્લોબલ વોર્મિંગના સંકટની સામે લડી રહી છે ત્યારે કેટલીક એવી શોધો કે જે આપણા અર્થને, આપણી પૃથ્વીને બચાવી શકે છે, એવી 12 શોધો જે અમે આપને બતાવીશું. લાઇટર ઓફ લાઇટ. આ ઇઝી સોલર બોટલ ઇઝીલી ઇન્સ્ટોલેબલ છે. દિવસમાં 55 વોટ જેટલું પ્રકાશ આપે છે, જે સૂર્યથી ચાલે છે. આ બલ્બ વરસાદી માહોલમાં પણ કામ કરે છે. અને ખાસ આ સોલર બોટલ બલ્બ જે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે, અને ખાસ જે લોકો વિકાસથી વંચિત છે તેવા વિસ્તારો માટે આ સોલર બોટલ બલ્બ વિકસાવવામાં આવ્યા છે. બીજું, પોલીગ્લુ, જે સોયાબીનમાંથી બનાવવામાં આવે છે. પોલીગ્લુ પાણી સાથે મિક્સ કરી તેને બરાબર હલાવી મિક્સ કરવામાં આવે છે અને પ્રદૂષિત પાણી ચોખ્ખું થઈ જાય છે. તો વિચારો, આપણે આ પોલીગ્લુ કચરા અને ગંદકી સાથે મિક્સ કરીને પાણીને શુદ્ધ કરી શકીએ છીએ. કેવી રીતે કરે છે આ કામ? પોલીગ્લુ કચરા અને ગંદકી સાથે મિક્સ થઈને તળિયે બેસી જાય છે અને પાણી શુદ્ધ થઈ જાય છે. 1 ગ્રામ જેટલું પોલીગ્લુ 5 લિટર પાણીને સ્વચ્છ અને શુદ્ધ બનાવે છે. થર્ડ, દહીપ્પો રોલર. પાણીની હેરફેર માટે ખૂબ જ ઉપયોગી છે, જેમાં કોઈ વધારે ખર્ચ નથી અને સરળતાથી પાણીની હેરફેર પણ કરી શકાય છે, જેની કેપેસિટી 90 લિટર એટલે કે 24 ગેલન્સની છે. આ મોટા કન્ટેનરમાં પાણી ભરી તેને ઇઝીલી રોલ કરી શકાય છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. એક સ્ત્રી 1 ડોલ ઉંચકે છે, એનાથી 5 વાર વધુ પાણીના જથ્થાની હેરફેર હિપ્પો રોલર દ્વારા કરી શકાય છે. હિપ્પો રોલરને એનજીઓ દ્વારા ગામડાઓમાં વિતરિત કરવામાં આવ્યા છે. 4th, વોટર લીલી ટર્બાઇન. એ એક ગરગડી છે જે પાણી ઉર્જા અથવા પવન ઉર્જાથી ચાલે છે. આ એક USB પાવર્ડ ડિવાઇસ છે. દોરી અને પંખાથી આ ટર્બાઇન ચાલે છે, જે વધુમાં વધુ ઉર્જા ઉત્પન્ન કરી શકે છે. 5th, સીબિન. સીબિન જે દરિયામાંનો કચરો સાફ કરે છે. સ્પેશિયલી ડિઝાઇન આ વેસલ જેને પાણીમાં ઇન્સ્ટોલ કરી દેવાય છે, જેમાં કાર્બનનું એક સ્તર પણ રહેલું છે, જેમાં એક પંપ પણ આપેલું છે જે પાણીમાં પંપ કરે છે. કચરો બેગમાં આવી જાય છે અને પાણી પાછું દરિયામાં વહી જાય છે. મેક્રો અને માઇક્રો પ્લાસ્ટિક્સને પણ આ પાણીથી દૂર કરી દે છે. બાયોડિગ્રેડેબલ બેગ્સ, જે પાણીમાં ઓગળી જાય છે અને આ બેગ્સ પર્યાવરણને બિલકુલ નુકસાન પહોંચાડતી નથી. આ બેગ્સ કસાવા સ્ટાર્ચ એટલે કે શાકભાજીઓના અર્કમાંથી બને છે અને આ એડિબલ પણ છે, એટલે કે એને ખાઈ પણ શકાય છે. કેવિન કુમાલાએ આની શોધ કરી છે, જે સેફ પણ છે અને એને ગળી પણ શકાય છે. પ્લાસ્ટિકની જગ્યાએ આનો ઉપયોગ થઈ શકે છે. 7th, વોટર બ્લોબ્સ. UKની કંપનીએ વોટર બ્લોબ્સને ક્રિએટ કર્યા છે, જે પ્લાસ્ટિકની જગ્યાએ વાપરી શકાય છે, જેને ગળી પણ શકાય છે. પ્લાસ્ટિક વોટર બોટલની જગ્યાએ વોટર બ્લોબ્સનો ઉપયોગ કરવો હિતાવહ છે અને હવે આખી દુનિયામાં લોકો આનો ઉપયોગ કરી રહ્યા છે, ખાસ કરીને જવાનો, જે પ્લાસ્ટિકથી સસ્તું છે અને જે ખાસ કરીને યુથ જે પ્લાસ્ટિકથી સસ્તું છે અને જે સીવીડ એટલે કે દરિયાઈ વનસ્પતિઓ કે દરિયાઈ ઘાસમાંથી બનાવવામાં આવે છે. અને દિવસમાં 10 લાખ જેટલી પ્લાસ્ટિક બોટલનો ઉપયોગ વોટર બ્લોબ્સે અટકાવ્યો છે. 8, વોટર રોટર, જે પાણીથી ઉર્જા ઉત્પન્ન કરી શકે છે. કેનેડિયન કંપનીએ આનો આવિષ્કાર કર્યો છે, જે મંદ ગતિના પાણીના વહેણમાં કામ કરે છે, જે 1 કલાકમાં 2 MPH ઉર્જા ઉત્પન્ન કરી શકે છે, જે કેનાલમાં ખૂબ જ ઉપયોગી છે. એટલે કે ખેતી માટે આ ખૂબ જ ઉપયોગી છે, પણ પાણી વહેતું હોવું જોઈએ. 1.3 મિલિયન લોકો આનો ઉપયોગ કરી રહ્યા છે. 9th, એડિબલ કટલરી. આ સ્પૂન્સ અને કટલરી જે આપણને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવામાં મદદ કરે છે. આ કટલરી જે ફૂલ, ચોખા, ઘઉં જેવી વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે, જેને ખાઈ પણ શકાય છે, જેનો સ્વાદ પણ સારો છે. મેન્યુફેક્ચરર્સ આ પ્રોડક્ટને પ્લાસ્ટિક યુઝ ઓછો કરવા માટે વિકસાવ્યો છે, એટલે કે જમ્યા પછી હવે ક્રોકરી પણ ખાઈ જવી. 10, એડિબલ બેર પેકેજિંગ. દરિયાઈ જીવોને બચાવવા સોલ્ટ વોટરમાંથી એડિબલ બેર પેકેજિંગ બનાવવામાં આવે છે,
જેનું પેકેજિંગ ઇકો ફ્રેન્ડલી છે, જેને જુવારા અને ઘઉંમાંથી બનાવાય છે. આ ટિન્સમાં જે રિંગ્સ હોય છે તે દરિયાઈ જીવો ખાઈ નથી શકતી અને એટલે જ તેમનો મૃત્યુ નથી થતા. ટર્બ્યુલન્ટ હાઈડ્રો, જે ઉર્જા ઉત્પન્ન કરવા માટે ખૂબ ઉપયોગી છે, જે કોઈપણ નદીમાં ઇન્સ્ટોલ કરી શકાય છે, આખો દિવસ જે ઉર્જા આપી શકે છે, જે લોકલ બિઝનેસ માટે પણ ઉર્જા ઉત્પન્ન કરી શકે છે અને ગ્રામ્ય વિસ્તારો માટે વરદાન રૂપ છે. સ્પિન સાયકલ. સ્પિન સાયકલ એક એવી સાયકલ જે આપણા કપડાં ધોઈ આપશે, જેમાં સાયકલ દ્વારા કપડાં ધોઈ શકાય છે. રિચ ડ્યુએટે આ સાયકલનો વિકાસ કર્યો છે. માત્ર થોડું પાણી અને સાયકલ ચલાવી કપડાં ધોવાની છે આ ટેકનિક. રિચને પોતાના કપડાં જાતે ધોવા પડતા, આખરે રિચે આ ટેકનિક વિકસાવી અને હવે લોકો સુધી સ્પિન સાયકલને પહોંચાડવાના પ્રયાસ કરી રહ્યો છે. તો આ છે એવી બાર શોધો કે જેથી આપણે આપણી પૃથ્વીને પ્રદૂષણથી બચાવી શકીએ છીએ. તમે અમારો આ વિડીયો જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે dilok7.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.